नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सौनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अफगानिस्तान में 2 दशक सुधी युद्ध चालियो। अमेरिकी सैनिकों की वापसी थी 2 अठवाडिया पहला ज तालिबाने आगळ वधी अने रविवार ना रोज राजधानी काबुल पर पोतानो कब्जो करी लीधो। 1 मे थी अमेरिकी सैनिकों की वापसी शुरू थई हती अने एना पछी तालिबान पण सक्रिय थई गयो। तालिबाने एक एक करी अने मोटा शहरों में पोतानो कब्जो कर्यो अने काबुल पर कब्जानी साथे ज एणे आखा देश ने पोताना कब्जा में करी लीधो। अमेरिका अने एना मित्र देशों अफगानिस्तान में पोतानी सेना उभी करी हती। करोड़ों रुपयाओनो खर्चो करी अने अमेरिकाए एमने सैनिकों अने साजा सामान साथे लेस कर्यो हतो, पण आ बधुं ज बेकार थई गयुं। तो मित्रों, आजना आ वीडियो में आपणे जाणीशुं के अफगानिस्तान में शुं थयो छे अने आगळ शुं थई शके छे। माटे आ वीडियो ने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती। मित्रों, आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए ए पहला तमने जणावा मांगीश के जो तमे आ चेनल उपर पहली वार आव्या छो तो हमणा ज आ चेनल ने सब्सक्राइब करी लेजो। सब्सक्राइब कर्या बाद बाजू में जे बेल आइकन जे घंटड़ीनो निशान आवे एने दबावी नाखजो, जेनाथी अमारा दरेक वीडियोनी जाणकारी तमने नोटिफिकेशनना माध्यमथी मळती रहे। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। मित्रों, तालिबान एक उग्रवादी समूह छे अने एणे ज 1990ના છેલ્લા દશકમાં અફઘાનિસ્તાન ઉપર શાસન કર્યો હતો। અફઘાનિસ્તાનમાં ફરી એકવાર મોટી સંખ્યામાં ઉભર્યો છે અને એણે દેશ ઉપર પોતાનો કબજો જમાવી લીધો છે। વર્ષ 2001માં અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હમલો કર્યો હતો અને ઉગ્રવાદીઓને સત્તામાંથી કાઢી નાખ્યો હતો। આના પછી અમેરિકી સૈનિક પાછા ન વળ્યા, 2 દશક સુધી ત્યાં જ લડતા રહ્યા। પણ જેમ જ અમેરિકા અને એના સહયોગી સૈનિકોએ કાબુલને છોડવાની તૈયારી કરી તો પશ્ચિમ દેશોના સહયોગથી 20 વર્ષોથી હાલી આવતી સરકાર પડી ગઈ। હવે અફઘાનિસ્તાનના લોકોને પોતાના ભવિષ્યને લઈ અને ખતરો જોવા મળી રહ્યો છે। અફઘાનના લોકો એરપોર્ટ બાજુ દોડ લગાવી રહ્યા છે કારણ કે એમને દેશમાંથી બહાર નીકળવા માટે ફક્ત એક જ રસ્તો જોવા મળી રહ્યો છે। અફઘાનિસ્તાનના લોકોને ચિંતા એ વાતની છે કે તાલિબાનના હાથોમાં સત્તા આવતા જ ફરી એકવાર અફરાતફરીનો માહોલ બની જશે। અમેરિકા અને એના સમર્થનવાળી અફઘાન સરકારમાં કામ કરવાવાળા લોકોથી બદલો લેવામાં આવશે। ઘણા બધા લોકોને એવી પણ બીક છે કે તાલિબાન કડક ઇસ્લામિક કાનૂન લાગુ કરશે, એવા જ કાનૂન જેવા એણે વર્ષ 1996થી 2001ના વચ્ચેના સમયમાં અફઘાનિસ્તાનમાં લાગુ કર્યા હતા। છોકરીઓને સ્કૂલમાં જવા કે પછી મહિલાઓને ઘરથી બહાર નીકળવા અથવા તો મહિલાઓને બહાર કામ કરવા ઉપર એણે પ્રતિબંધ લગાડ્યા હતા। બુરખો પહેરવાનો અનિવાર્ય કરી નાખ્યો હતો। મહિલાઓને પોતાના ઘરમાંથી બહાર નીકળવા માટે કોઈ પણ પુરુષ સગા સંબંધીને સાથે રાખવું પડતું હતું। આની સાથે સાથે તાલિબાને મ્યુઝિક ઉપર પણ પ્રતિબંધ લગાડી નાખ્યો હતો। ચોર લૂંટારાઓના હાથ કાપી નાખવામાં આવતા હતા અને બેવફાઈ કરવા ઉપર પથ્થર મારવામાં આવતા હતા। પણ હા, પાછલા થોડાક સમયથી તાલિબાન પોતાનો મોડરેટ ચહેરો દેખાડી રહ્યો છે। તાલિબાને એમ પણ કહ્યું છે કે એ બદલો નહીં લે। આમ છતાં પણ અફઘાનિસ્તાનના લોકોને તાલિબાન ઉપર ભરોસો નથી। એક મોટી ખબર એ છે કે અમેરિકી સૈનિક ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં અફઘાનિસ્તાન છોડી દેશે। અમેરિકી સૈનિકોની વાપસી 1 મહિનામાં જ શરૂ થઈ ગઈ હતી। અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેન સેન્ટરની ઇમારતો ઉપર આતંકી હમલાના વિરોધમાં વોર એન્ડ ટેરર શરૂ કર્યો હતો। આ હમલા માટે જવાબદાર અલકાયદા ઉપર તાલિબાને કોઈ કાર્યવાહી ન કરી, ખાલી એટલું જ નહીં પણ એમને બચાવીને પણ રાખ્યો। આના પછી અમેરિકાએ ગુસ્સામાં આવી અને અફઘાનિસ્તાન ઉપર હમલો કરી દીધો હતો। થોડાક જ મહિનાઓમાં તાલિબાનના લડાકુઓને દેશમાંથી ભગાડી નાખ્યા। આના પછી અમેરિકા માટે લગાતાર યુદ્ધ લડવો અને દેશનું પુનર્નિર્માણ કરવો ખૂબ જ અઘરું હતું। જ્યારે અમેરિકાનો ફોકસ ઇરાક ઉપર શિફ્ટ થયો તો તાલિબાન ફરી એકવાર ઊભો થઈ ગયો। પાછલા થોડાક વર્ષોમાં એણે અફઘાનિસ્તાનના ઘણા બધા ઇલાકાઓમાં પોતાનો કબજો જમાવી લીધો હતો। પાછલા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનથી વાપસીની ઘોષણા કરી હતી, તાલિબાન સાથે ડીલ પણ કરી હતી। આ ડીલમાં તાલિબાનના વિરોધમાં એક સીમિત મિલિટરી કાર્યવાહી ઉપર સહમતિ પણ થઈ હતી। આના પછી અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બનેલા જો બાઇડને ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસો સુધી અમેરિકી સૈનિકોના પાછા જવાની ઘોષણા કરી હતી। આ તારીખ હવે નજીકમાં આવી રહી છે એટલા માટે જ તાલિબાને ઝડપથી હમલા કર્યા અને ઝડપથી આગળ વધ્યા। રવિવારના રોજ એમણે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપર પોતાનો કબજો કરી અને વધેલી અસર પણ પૂરી કરી નાખી।
આનો સંક્ષેપમાં જવાબ છે ભ્રષ્ટાચાર. ત્યારે જ તો 70-80 હજાર લડાકુઓ વાળો તાલિબાન 3 લાખ સૈનિકો વાળી અફઘાનિસ્તાનની સેના ઉપર ભારી પડી ગયો. અમેરિકા અને એના સહયોગીઓએ 2 દશકો સુધી અરબો ડોલરોનો ખર્ચો કર્યો કારણ કે અફઘાનના સુરક્ષા બળોને ટ્રેનિંગ મળી શકે, એમને અત્યાધુનિક હથિયાર આપી શકાય. આમ છતાં પણ પશ્ચિમી દેશોના સહયોગથી બનેલી સરકારે મોટા સ્તર ઉપર ભ્રષ્ટાચાર કર્યો. કમાન્ડરોએ વિદેશી પૈસાઓનો ફાયદો ઉપાડ્યો અને સૈનિકોની સંખ્યા વધારીને દેખાડી. મેદાની સિપાઈ હથિયાર, ઘોડા બારૂદ અને ખાવા પીવા માટે પણ તરસતા રહ્યા. જ્યારે અમેરિકાએ પોતાના સૈનિકોને પાછા બોલાવવાનો પ્લાન તૈયાર કર્યો તો અફઘાનિસ્તાનની સેનાનો મનોબળ જ તૂટી ગયો. તાલિબાનના આગળ વધતા જ અફઘાનિસ્તાનના સૈનિકો સમર્પણ કરી અને ચાલ્યા ગયા. કાબુલ જેવા મોટા શહેરને તો સંઘર્ષ કર્યા વગર જ તાલિબાને હડફી લીધો. અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ અશરફ ગનીએ તો સૌથી પહેલાં જ અફઘાન છોડી દીધો. રવિવારના રોજ જ્યારે તાલિબાન કાબુલમાં પહોંચ્યો તો અશરફ ગની ત્યાંથી ભાગી નીકળ્યો. એણે કહ્યું કે ખૂન ખરાબો નથી કરવો માટે જઈ રહ્યો છું અને હજી સુધી ખબર નથી કે એ છે ક્યાં. હવે અફઘાનિસ્તાનમાં શું થશે એના વિષયમાં હમણાં કાંઈ પણ ન કહી શકાય. તાલિબાને કહ્યું છે કે એ બીજા દેશો સાથે મળી અને ઇન્ક્લુસિવ ઇસ્લામિક સરકાર બનાવશે. તાલિબાને કહ્યું છે કે અમે જૂની સરકારના નેતાઓ સમેત દેશના વરિષ્ઠ નેતાઓ સાથે રાય મશવરા કરી રહ્યા છીએ. તાલિબાને ઇસ્લામિક કાનૂનને લાગુ કરવાની વાત કરી છે. સાથે એમ પણ કહ્યું છે કે 2 દશકોથી ચાલ્યા આવતા યુદ્ધ પછી એ સામાન્ય જનજીવન પાછો આવવા માટે સુરક્ષિત માહોલ પ્રદાન કરશે. પણ અફઘાનિસ્તાનના લોકોને તાલિબાન ઉપર ભરોસો નથી. એમને બીક છે કે તાલિબાનનો શાસન હિંસક અને દમનકારી હશે. તાલિબાન અફઘાનિસ્તાનનો નામ બદલી અને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન કરવા માગે છે અને આ પણ ત્યાંના લોકોને વધારે બીવડાવી રહ્યું છે. ઘણી બધી મહિલાઓને બીક છે કે એમના અધિકારોને છીનવી લેવામાં આવશે. તાલિબાનના સત્તામાંથી ગયા પછી અફઘાનિસ્તાનની મહિલાઓને ઘણા બધા અધિકારો મળ્યા હતા. એમને બીક છે કે એમને ફરીવાર પોતાના ઘરોની અંદર બંધ કરી દેવામાં આવશે. તાલિબાને કહ્યું છે કે તે મહિલાઓના સ્કૂલમાં જવાના વિરોધી નથી. તાલિબાને એમ પણ કહ્યું છે કે તે સરકારમાં મહિલાઓને પણ જગ્યા આપશે. આમ છતાં પણ અફઘાનિસ્તાનની મહિલાઓના અધિકારો ઉપર પોલિસી હાલમાં સાફ નથી. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જેટલી પણ વાતો કરી એમના ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. મિત્રો, આ વિડીયો બનાવવામાં ઘણો સમય લાગ્યો છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ. અને જો તમે અમારા આ ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે 2 લાઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.